हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू ज्ञानमंजरी विद्यापीठ महुआ। विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ा शास्त्र में आज आपणे वात करवानी छे आपणुं प्रकरण नंबर 3 जे छे नियत सुरेख नियत संबंध एना विषे। छेल्ला लेक्चरोमां आपणे समझ्या हता के शुं छे सुरेख नियत संबंध, केवी रीते आपणे सुरेख सहसंबंध अने सुरेख नियत संबंध वच्चे शुं फर्क छे एना विषे पण आपणे वात कर्या हता। केवी रीते आपणे सुरेख नियत संबंध मेळवी शकीए, एना पछी नियत संबंध रेखा केवी रीते मेळववी। लास्ट लेक्चर में आपणे जोयुं हतुं के नियत संबंध रेखा परथी आपणे नियत कोई अनुमानित किंमत केवी रीते मेळवी शकीए। जो अनुमानित किंमत मळे तो पछी एना अंदर आपणे एरर कई रीते मेळवी शकीए, त्रुटि, एना विशे पण आपणे वात करी हती। तो आजे आपणे एना करता आगळ वधीशुं, रिग्रेशन लीनियर रिग्रेशनमां थोड़ाक आगळ वधीए। जे न्यूमेरिकल जे छे थोड़ाक अगत्यना छे एना विषे आजे आपणे वात करीए। तो चालो शुरू करिए आजनो आपणो लेक्चर, लेट्स स्टार्ट। तो आपणे लास्ट लेक्चर में समझ्या हता एक्जाम्पल नंबर 3 एक्सरसाइज 3.1 सुधी आपणे कम्प्लीट कर्युं। हवे एना करता आगळ वधीए आपणे एक्जाम्पल नंबर 4। तो आपणे सैकेंड चैप्टर में पण ए वस्तु जोई गया अने इलेवंथ में पण ए वस्तु जोई थी कि ज्यारे एक्स अने वाई नी वेल्यू खूबज वधारे होय त्यारे आपणे शुं करी शकीए। तो त्यारे आपणे यू ने वी में कन्वर्ट करता था। याद छे तमने के भाई एक्स अने वाई आवी रीते होय 10, 20, 30, 40, 50 અને વાયની પણ કંઈક એવી વેલ્યુ હોય તો આપણને ખ્યાલ છે કે એક્સનો સ્ક્વેર કરો તો વેલ્યુ કેટલી બધી વધારે આવશે એ આપણે જાણીએ છીએ। તો આપણે શું કરી શકીએ આના માટે? તો આના માટે આપણે યુ મેળવતા હોઈએ છીએ મેઇનલી, કે ભાઈ એક્સમાંથી કોઈ એક વેલ્યુ માઇનસ કરી દો। ડિવાઈડ બાય આપણે સી એક્સ પણ ઘણીવાર કરતા હોઈએ છીએ। આ શું છે? મેઇનલી આ વેલ્યુને નાની કરવાની છે। તમને જો કે વસ્તુ ખ્યાલ જ હશે કારણ કે આ વસ્તુ થર્ડ ફોર્થ ટાઈમ આપણે રિપીટ થાય છે, પણ તેમ છતાં પણ કંઈ પ્રોબ્લેમ હોય તો જોઈ લેજો। આપણે આમાંથી કોઈને એ સિલેક્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ છે આને એ સિલેક્ટ કર્યું, તો એક્સ માઇનસ એ કરીએ એટલે 10 - 30 કેટલા થાય? -20। ડિવાઈડ બાય સી એક્સ કરીએ એનો મતલબ કે ભાઈ કોઈ એવી કોમન વેલ્યુ જેનાથી આ વેલ્યુ હજી પણ નાની થઈ જાય। આપણે 10 લઈએ એટલે દરેકમાંથી એ ગમે તે સિલેક્ટ કરી શકો છો, સી એક્સ સિવાય પણ ગમે તે સિલેક્ટ કરી શકો છો। એવું જરૂરી નથી કે અહીંયા મેં જે રીતે કર્યું અથવા તો જે રીતે બુકમાં આપેલું છે એવી જ રીતે કરવું, એવો કોઈ ફિક્સ રૂલ છે નહીં। તમે તમારી રીતે કોઈ પણ વેલ્યુઝ મેળવી શકો છો, પણ એ વેલ્યુ ટૂંકમાં સાચી હોવી જરૂરી છે। તો સાચી મીન્સ સરખી અને યોગ્ય સિલેક્ટ કરો। પછી અહીંયા તમે 5 સિલેક્ટ કરો તો વેલ્યુ મોટી થતી જાય, આપણે મેઇન વેલ્યુને નાની કરવાની છે। તો બસ આ જ છે આપણું જે લિનિયર રિગ્રેશન મેળવવાની એટલે કે વેલ્યુ ઓફ બી મેળવવાની શોર્ટ મેથડ્સ। તો જોઈએ આપણે, વધારે તમને ન્યુમેરિકલ્સમાં પ્રેક્ટિસથી ખ્યાલ આવશે। ચલો તો ક્વેશ્ચન નંબર 4। તો આપણી પાસે એક્સ છે અને વાય છે। એક્સ આપણને આપેલું છે 60, 70, 64, 68, 62, 63, 65 અને 72। આવી જ રીતે વાય આપેલું છે આપણને 50, 59, 57, 55, 0, 53, 58 અને 60। આ એક્સ અને વાય આપણને આપેલા છે, એના ટોટલ પણ આપેલા છે કે આનો ટોટલ થાય છે 461, જેને આપણે સિગ્મા એક્સ કહીએ છીએ। આનો ટોટલ સિગ્મા વાય પણ તમને આપેલો છે 387। અને જો ન આપેલો હોય તો તમે એ તો કેલ્ક્યુલેશન્સ કરી શકો છો, એમાં કાંઈ બહુ અઘરું છે નહીં। હવે આપણને શું કીધું છે કે આના માટે રિગ્રેશન લાઇન મેળવો, બરાબર છે, અને એના પછી કોઈ એક આના, હવે આના ઉપરથી આપણે એક્સપેક્ટેડ વેલ્યુ પણ મેળવીએ ને,
तो 75 एक्स जयरे 75 हो तरह वाई जे छे एनु आपने एक्सपेक्टेशन करवानु कीधु छे कि एक्स 75 हशे त्यारे वाई केटलो हशे। लीनियर कोरिलेशन में आ वस्तु पॉसिबल नहीं परंतु लीनियर रिग्रेशन थी आपणे आ वस्तु करी शकीए छीए। तो आपने तो तरत ज याद आवे आपणुं एक इक्वेशन बी इज इक्वल्स टू एन सिग्मा एक्स वाय माइनस सिग्मा एक्स इंटू सिग्मा वाय अपॉन एन सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स होल स्क्वेर। पण एक वस्तु तमे विचारी जुओ, आ वेल्यूज जुओ, तमे एक्स इंटू वाई करो ए दरेक नो सम केटली मोटी वेल्यू थशे। जो कि एवी रीते करशो तो पण आंसर आवशे ज्यारे आपणे काल पियर्सन्स मेथड भणता हता अने ઘણા બધા સ્ટુડન્ટે કીધું કે સર અમારે આ મેથડ નથી, યુવી વાળી મેથડ અમને નથી યોગ્ય લાગતી, અમારે એક્સ વાય કરવી છે। મેં કીધું કરો, નવી મેથડ શા માટે આવે? કેલ્ક્યુલેશન સેલી કરવા માટે। બાકી તમે એક્સ વાયથી કરશો તો પણ આન્સર આવશે જ। એક્સ અને વાયનો મલ્ટીપ્લાય કરી દો, દરેકનો સમ કરો, એ વેલ્યુ અહીંયા મૂકો, સિગ્મા એક્સ સિગ્મા વાય તો આપેલું છે, આન્સર આવશે જ। સિગ્મા એક્સ સ્ક્વેર એક્સનો સ્ક્વેર કરો, આન્સર આવશે જ। પણ મેઇન વસ્તુ શું છે કે આપણે મેથડ સહેલી બનાવવાની છે। ઇવોલ્યુશન શા માટે થાય? કોઈ ઉપકરણો શા માટે બને? કોઈ ડિવાઇસ શા માટે બને? આપણી કેલ્ક્યુલેશન આપણને કામને સરળ બનાવવા માટે, બસ આ જ વસ્તુ છે। ચાલો તો હવે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં ફાઇન્ડ કરવાનું એક્સ બાર અને વાય બાર। શું થાય? એક્સ બાર સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ કેટલું છે? 461 અપોન એન 1 2 3 4 5 6 7। તો કરો 461 ડિવાઈડ બાય 7, ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો, આન્સર આવશે 65.86, બરોબર છે। સિમિલરલી વાય બાર મેળવી લો, સિગ્મા વાય અપોન એન, સિગ્મા વાય 387 ડિવાઈડ બાય 7, કરી જુઓ 387 ડિવાઈડ બાય 7 55.29। ઓકે, આ આપણને મળ્યું એક્સ બાર અને વાય બાર। આનાથી શું આઈડિયા આવે કે આપણે એ જે છે એ કેવો સિલેક્ટ કરવો? તો જુઓ, તમે સીધું જોઈ શકો છો 65, એટલે એ લઈ લેવાનો 65, જેથી કરીને બધી જ વેલ્યુ સેલી થશે। એટલે આપણે અહીંયા લખવાનું યુ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ એ, એ ઇઝ ઇક્વલ્સ ટુ 65। મીનની નજીકનું લઈ શકો, કોઈ પણ વેલ્યુ લઈ શકો છો, એનાથી કોઈ ફરક નહીં પડે। પણ કીધું એમ કે આ વેલ્યુ તમે લેશો ને તો આપણો જે આન્સર છે, એટલે કે આપણો યુ સિગ્મા વી એ એકદમ નાના આવશે। આપણે જોઈએ હમણાં એક્સ માઇનસ એ 60 - 65 કેટલા થશે? -5 70 - 65 કેટલા થશે? 5 64 - 65 કેટલા થશે? -1 68 - 65 કેટલા થશે? 3 62 - 65 કેટલા થશે? -3 65 - 65 કેટલા થશે? 0 72 - 65 કેટલા થશે? 7 જુઓ, વિચારો તમે કેટલી નાની વેલ્યુ આવી ગઈ। એના જગ્યાએ તમે સિગ્મા એક્સ વાય કરો તો એ બહુ મોટી વેલ્યુ થઈ જાય। મેઇન વસ્તુ જ આ છે, કરી જુઓ આનો સમ, એટલે જે આપણને મળશે સિગ્મા યુ -5 + 5 0 -1 3 2। ઓકે, આ બે કટ થઈ ગયું, આ બંને કટ થઈ ગયું, ખાલી વધશે -7 અને 1, એટલે કેટલા થાય? 6। વિચારી જુઓ, આટલી સરળ વસ્તુ છે, આમાં કાંઈ નવું નથી। આ વસ્તુ તમે ભણી ગયા છો 2 થી 3 વાર, પણ ખાલી આપણને જેટલી પ્રેક્ટિસ થાય એટલો આઈડિયા આવે। હવે વી મેળવીએ તો વાય માઇનસ, તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો, પણ આપણે શું કરવાનું છે જેથી કરીને વેલ્યુ મિનિમમ થાય, એટલે વેની નજીકનું લેશું। તો વી કેટલું છે? 55.29 છે, તો આપણે અહીંયા પણ બી કહી દઈએ ચાલો, અને પી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 55। તમે એ પણ લખી શકો છો બુકની અંદર જે રીતે આપ્યું છે એ રીતે પણ કરી શકો છો,
कोई पण वेल्यू टूंक में माइनस करवानी छे, पछी बुक में तो डायरेक्ट आवुं ज आपेलुं छे एक्स माइनस 65, ए के बी एवुं कंई नहीं। અને અહીંયા 55 તો પણ ચાલે, એટલે વાયની બધી જ વેલ્યુમાંથી 55 માઇનસ કરો। હજી એકવાર રિપીટ કરું છું, અહીંયા 65 અને 55 લીધા એ જ લેવું જરૂરી નથી, તમે 60 અને 70 પણ લઈ શકો છો, પણ એનાથી યુની વેલ્યુ મોટી થશે। આપણે મેઇનલી યુની વેલ્યુ શું કરવાની છે, નાની કરવાની છે। ચાલો તો વી y माइनस 55, 50 माइनस 55, माइनस 5, 59 माइनस 55, 4, 57 माइनस 55, 2, 50 माइनस 55, माइनस 5, 53 माइनस 55, माइनस 2, 58 माइनस 55, 3, 60 माइनस 55, 5, करी नाखो, एड अप, माइनस 5 प्लस 4, माइनस 1 प्लस 2, 1, माइनस 5, माइनस 4, माइनस 6, माइनस 3, એટલે 2, सिग्मा वी કેટલું થશે, 2, વિચારો, ક્યાં 461, 387, હજી એનો તો પાછો સ્ક્વેર થવાનો હતો, અને ક્યાં આ મેથડ। ચાલો હવે આ ઇક્વેશન આપણું હતું એ યુવીમાં કન્વર્ટ થઈ જશે, એટલે જ્યાં એક્સ વાય છે ત્યાં શું થઈ જશે, UV, જ્યાં X છે ત્યાં U અને Y છે ત્યાં V, X છે ત્યાં U અને Y છે ત્યાં V મૂકી દો, એટલે આપણને મળશે B। તો આપણે જોશે સિગ્મા U સિગ્મા V જે મળી ગયું છે, UV કરો બંનેને, माइनस 5 इंटू माइनस 5 के प्लस 25, 5 इंटू 4 20, माइनस 1 इंटू 2 माइनस 2, 3 इंटू माइनस 5 माइनस 15, माइनस 3 माइनस 2 6, 0 इंटू 3 0, 7 इंटू 5 30, करी नाखो आंसर सिग्मा यूवी 25 प्लस 20 45, 45 माइनस 2 43, माइनस 15 मीन्स 27, 27 प्लस 6 33, 33 प्लस 35 ओके 34 प्लस 35 69 ओके। तो आ मळी गयु सिग्मा यू वी, एक आपणे जोशे सिग्मा यू स्क्वेर करी नाखो, यू स्क्वेर आनो स्क्वेर माइनस 5 स्क्वेर 25, माइनस 1 स्क्वेर ओके 5 स्क्वेर 25, माइनस 1 स्क्वेर 1, 3 स्क्वेर 9, माइनस 3 स्क्वेर 9, 0 स्क्वेर 0, 7 स्क्वेर 49, करी दियो एडअप 25 25 50 प्लस 10 60, 60 प्लस 49 109 प्लस 918 चलो। तो आपणी पासे ए बधी ज वेल्यू छे जेनी आपणे अहींया जरूर छे, लखी लईए बधी ज वेल्यू, सिग्मा यू 6, सिग्मा वी 2, सिग्मा यू वी 69, सिग्मा यू स्क्वेर 118। ચાલો હવે વેલ્યુ મૂકતા જઈએ એટલે આપણને મળશે રિગ્રેશન લાઇન। ચાલો તો હવે આપણી પાસે બધી જ વેલ્યુઝ છે, તો આપણે ખાલી ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરતા જઈએ, બી ઇઝ ઇક્વલ્સ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય n सिग्मा u स्क्वेर माइनस सिग्मा u होल स्क्वेर, અહીંયા y નથી અહીંયા શું છે અહીંયા u છે બરોબર છે, કારણ કે આવે ને સિગ્મા x, જો x છે ત્યાં u મૂકવાનું છે। ચાલો તો n કેટલા છે, n is equals to 7
ये पण अहीं लखी लईए। सो 7 इंटू सिग्मा यू वी 69 माइनस सिग्मा यू 6 सिग्मा वी 2 डिवाइड बाय 7 सिग्मा यू स्क्वेर 118 माइनस सिग्मा यू होल स्क्वेर 6 स्क्वेर। चलो 7 इंटू 69 एटले आपणने मळशे 483 माइनस 12 डिवाइड बाय 7 इंटू 118 થશે 826 માઇનસ 36। ઓકે ચાલો 483 માઇનસ 12 એટલે એ થશે 471 426 માઇનસ 36 એટલે એ થશે 790। કરી નાખો ડિવાઇડ 471 માઇનસ 790 એટલે તમને મળશે 0.5962 એટલે તમે એને 0.60 પણ કહી શકો છો। તો આ શું મળી ગયું આપણને વેલ્યુ ઓફ બી 0.60। હવે શું કરવાનું છે આપણે એ મેળવવાનો છે તો સિમ્પલ આને હવે જવા દઈએ શું છે ઇક્વેશન। तो इक्वेशन आपने ख्याल है कि a इज इक्वल्स टू y बार माइनस बी एक्स बार। लास्ट लेक्चर में जो आपने मेलवुं तुं y बार केटलुं छे अहींया 55.29 माइनस b 0.60 इंटू 65.86। आ तो एमने 0.60 इंटू 65.86 एटले ए तमने आंसर मळशे 39.516। કરી નાખો આ એટલે આપણને આન્સર મળશે 15.77। આ શું મળી ગયું આ મળી ગયું એ એટલે એ થઈ ગયું 15.77। એ મળી ગયું બી મળી ગયું તો રિગ્રેશન લાઇન શું બનશે વાય કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ a plus bx એટલે કે y કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ a કેટલું છે 15.77 પ્લસ b 0.60x। આ મળી ગઈ આપણને રિગ્રેશન લાઇન નિયત સંબંધ રેખા। ચાલો હવે આપણને શું પૂછ્યું છે આગળ એ જુઓ। આપણને એવું કીધું છે કે જ્યારે એક્સ 75 હોય એટલે કે ઇન્કમ જે છે 75 હોય ત્યારે વાય કેટલું એ મેળવવાનું ખાલી કીધું છે। તો મૂકી દઈએ અહીંયા વેલ્યુ વાય કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ 15.77 પ્લસ 0.60x। એક્સ કેટલું છે એક્સ છે 75 આપણને કીધું છે તો કરી નાખો 0.60 ઇન્ટુ 75 એટલે એ કરશું એટલે આન્સર મળશે 45। અને 45 પ્લસ 15.77 કરશો એટલે તમને આન્સર મળશે 60.77। આ આપણને મળી એક્સપેક્ટેડ વેલ્યુ। બસ તો આટલું જ તમારે કરવાનું હતું ખાલી, આવી રીતે ખાલી કેલ્ક્યુલેશન્સ કરવાની છે। તો જ્યારે વેલ્યુઝ મોટી હોય નાની હોય ત્યારે શું કરવું એ તમને ખ્યાલ આવ્યો હશે આજના હોમવર્કની અંદર। આ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન આજે એક્ઝામ્પલ લખ્યું છું તો ઘણા એટલે કે હોમવર્ક સ્લાઇડમાં તો ઘણાને પ્રોબ્લેમ આવ્યો હતો। પ્રોબ્લેમ એટલે કે સર એક્સરસાઇઝ 2 છે કે એક્ઝામ્પલ, એવી રીતે કોઈ વાંધો નહીં। તો આ ક્વેશ્ચન તો છે જ આપણો ફોર્થ, એના પછી તમે ફિફ્થ જુઓ સેમ ક્વેશ્ચન છે, કાંઈ વેરિએશન છે જ નહીં, તો આપણે કાંઈ વેરિએશન કરવાનું નથી, બરાબર છે। સિમ્પલ ક્વેશ્ચન છે, સી એક્સ વડે ડિવાઈડ કર્યું છે, તમે નહીં કરો તો પણ આન્સર આવી જશે, બરાબર છે। એટલે એ કાંઈ મારા ખ્યાલે તમને હવે કરાવવાની જરૂર લાગતી નથી। સેમ સિક્સ એક્ઝામ્પલ નંબર 6 પણ તમારે જાતે એટલે 5 4 5 અને 6 આ ત્રણે ત્રણ
હોમવર્કની અંદર તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. તો આ હતો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે ટોપિક કોઈ નવો નહોતો, કોન્સેપ્ટનું ખાલી મારા ખ્યાલે રિવિઝન લેક્ચર જેવું હતું. તેમ છતાં પણ તમને આ લેક્ચર સમજાયો હશે, ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે.